उमरगाम थी निकलेली आम आदमी पार्टी ने भारतीय ट्राइबल पार्टी नी परिवर्तन यात्रा सूरत जिला ना पलसाणा तालुका खाते आवी पहुंचता तेनू कार्यकर्ताओं द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। आगामी विधानसभा नी चूंटणी नी तैयारी ना भागरूपे आम आदमी पार्टी द्वारा राज्य में 6 स्थलों परिवर्तन यात्राओं काढवामां आवी रही छे। ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી માટે બીટીપી દ્વારા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે। આ બંને રાજકીય પક્ષો દ્વારા ઉમરગામ તાલુકાથી પરિવર્તન યાત્રા કાઢવામાં આવી છે, જે પલસાણા ખાતે આવી પહોંચતા બંને પક્ષના કાર્યકર્તાઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હું પ્રોફેસર અર્જુન રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ આમ આદમી પાર્ટી। આ આમ આદમી પાર્ટીના ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી બેના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પરિવર્તન યાત્રા અમે કાઢી છે। આ યાત્રા ગુજરાતમાં 6 જગ્યાથી નીકળી છે અને એમાંથી એક જગ્યા અમે ઉમરગામથી લઈને અંબાજી સુધી આદિવાસી બેલ્ટમાં યાત્રા અમે લઈ જવાના છે। આ પરિવર્તન યાત્રા જે છે એ પાછલા 27 વર્ષના ભાજપના શાસન અને તે પહેલાંના કોંગ્રેસના 32 વર્ષના શાસનના લાંબા શાસનના સમયગાળામાં ગુજરાતના આમ આદમી સામાન્ય વ્યક્તિ એની જિંદગીમાં કોઈ સારું પરિવર્તન થયું નથી। શિક્ષણ, આરોગ્ય, પાણી, પાયાની સુવિધાઓ, વહીવટમાં એમને અનુકૂળતા પડે તે પ્રકારની વ્યવસ્થા આમાંનું એક પણ થયું નથી। આજે ગુજરાતનો આમ આદમી દરેક વ્યક્તિ, એ ખેડૂત હોય, મજૂર હોય, મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષિત યુવાનો હોય, બધા જ ત્રાસા છે। તો આ પરિવર્તન યાત્રાનો હેતુ છે કે ગુજરાતમાં 2022માં જે ચૂંટણી આવવાની છે એમાં પરિવર્તન થાય અને ગુજરાતના લોકો જે પરિવર્તન માટે તૈયાર થયા છે એમને મળવા માટે, એમના મુદ્દાઓ જાણવા માટે, એમની સાથે ચર્ચા કરવા માટેની આ યાત્રા છે। અને આપને એ કહેતા અમે ખુશી અનુભવીએ છીએ કે ઉમરગામથી શરૂ કરીને જે આ 6ઠો દિવસ છે, 5 દિવસમાં અમને ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોએ અમારું સ્વાગત કર્યું અને એમની વાત કરી અને આવતા દિવસોમાં આ યાત્રા પહોંચશે ત્યાં સુધીમાં ગુજરાતનો માહોલ બનશે। ખાસ વાત કરીએ તો ગુજરાતમાં જે શિક્ષણની સ્થિતિ છે, આરોગ્યની સ્થિતિ છે, બાકીની બધી વ્યવસ્થા ખૂબ ખરાબ છે અને ગુજરાતના લોકો દિલ્હીમાં જે સરકાર ચાલે છે એમાં જે કામો છે, શિક્ષણ, આરોગ્યના, વીજળી, મહિલાઓ માટેની સુરક્ષા, એમના માટેની મુસાફરીની વ્યવસ્થા, આવા અનેક લોકોપયોગી કામો માટે લોકો ખૂબ ઉત્સુક છે। દાખલા તરીકે શિક્ષણની વાત કરીએ તો ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત ખૂબ ખરાબ છે અને આખું શિક્ષણ જે છે એ ખાનગીકરણ થયું છે, એ મનીષજી આયા અને આપણે બધું જોયું હશે। પણ દિલ્હીમાં સરકારી શાળાઓની કાયાપલટ થઈ છે અને આજે દિલ્હીમાં મજૂરનો છોકરો કે છોકરી, માલિકનો છોકરો કે છોકરી, મામલતદાર કલેક્ટરનો છોકરો કે છોકરી, કે સામાન્ય રિક્ષા ચલાવનાર, લારી ચલાવનાર, સામાન્ય નાનો વેપારી કે મોટો કોઈ પણ વ્યક્તિ, બધાના છોકરા છોકરીઓ એક સાથે એક શાળામાં, એક ક્લાસમાં, એક બેચ ઉપર બેસીને ભણે, આ પ્રકારનું પરિવર્તન ગુજરાતમાં થાય એ ઉદ્દેશ છે। એ સિવાયના ઘણા બધા જે મુદ્દાઓ છે એને લઈને અમે ચાલીએ છીએ। આજની આ યાત્રામાં અમે આ બારડોલી વિધાનસભામાં અમે પ્રવેશ્યા છે અને અહીંયા બારડોલીના પ્રમુખ રાજેન્દ્રભાઈ, પલસાણાના પ્રમુખ કમલેશભાઈ, અહીંના નેતા પ્રવીણભાઈ અને અલગ અલગ સહકારી માળખાના નેતાઓ જોડાયા છે અમારી સાથે। બીટીપીમાંથી ચૈત્રભાઈ છે અને મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા છે। જી।